સુરતના સરથાનામાં સગીરાને સોશિયલ મીડિયામાં યુવક સાથે વાત કરવું ભારે પડ્યું હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવ્યા બાદ આરોપી યુવક દ્વારા યુવતીને ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ યુવક દ્વારા યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર યુવતી સાથે દુષ્કર્મ આચરતો, જે બાદ સગીરા છેલ્લા થોડા દિવસથી ટેન્શનમાં રહેતી હોય પરિવાર દ્વારા પૂછપરછ હાથ ધરતા સગીરાએ સઘળી વાત કરી હતી। ત્યારે યુવતીના પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ। જોકે ત્યારબાદ સગીરાના પિતાએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસ દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી। જોકે આજકાલ ઘણા યુવક યુવતીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવતા હોય છે અને પછી બ્લેકમેલિંગનો શિકાર બને છે, ત્યારે કિસ્સો તેમને માટે ચેતવણીરૂપ છે। સરથાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 27/8/2023ના રોજ આઈપીસી 376 અને પોક્સો અધિનિયમ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। આ ગુનાની બનાવ હકીકત એ રીતની છે કે આ કામના જે ફરિયાદી છે તેમની દીકરી સાથે જે આરોપી પપ્પુ ગુપ્તા છે તેણે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા। ત્યારબાદ આ કામની જે ભોગ બનનાર છોકરી છે એનો સતત કોન્ટેક કરીને એનો નંબરની આપલે કરીને સંબંધો બાંધીને આરોપી દ્વારા સરથાણા વિસ્તારની 2-3 અલગ અલગ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ બાબતની ગંભીરતા લઈને સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ગુનો નોંધીને આરોપી જે પપ્પુ ગુપ્તા છે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ વધુ ચાલુ છે।